हरि ओम दशरथ। आज अपने दीवा ऊपर थोड़ी बात करी लीए, क्यों दीवो सड़गव जो है। तेलो दीवो कि घी नो दीवो, तो सौथी पहला घर में सवार अथवा सांजे बन्ने टाइम जो करो तो बहुत सारी बात। तेलो दीवो हमेशा भगवान की डाबी बाजू रहेव जो है और भगवान की जमनी बाजू घी नो दीवो रहेव जो है, बन्ने प्रगटावा जो है। घरे तमे मंदिर जे तमारू नानू होए त्यां तमारे बन्ने टाइपना आ दीवा प्रगटावा जो है। एटले आपने जारे बैठा छे तो आपनी डाबी साइडे घी नो दीवो आवे अने आपनी जमनी बाजुए तेलनो दीवो आवे, बराबर। એટલે ભગવાનની જમણી બાજુએ ઘીનો દીવો થઈ જશે અને ભગવાનની ડાબી બાજુએ તેલનો દીવો થઈ જશે। આ રીતના જ એક તેલનો અને એક ઘીનો દીવો પ્રગટાવો જોઈએ। એ શિવ અને શક્તિનું સ્વરૂપ તમે ગણી શકો છો। બીજું, જ્યારે તમે પણિયારા પાસે દીવો પ્રગટાવો હોય, આ બીજો દીવો ત્યાં જરૂરી છે, કરવો જોઈએ। સવારે તમે જે કરો છો દીવો માટે છે, ત્યાં પણ સવાર સાંજ બે ટાઈમ દીવો કરવો જોઈએ અને ત્યાં બને ત્યાં સુધીને ઘીનો દીવો જ કરો। કેમ? કારણ ઘીના દીવામાં અને તે પણ શુદ્ધ ગાયનું ઘી હોવું જોઈએ, બીજું બધું ઘી નહીં। મિક્સિંગ હોય ગાય ભેંસ બકરીને આ બધાના દૂધમાંથી જે ઘી બને ને અપનાવો એ નહીં, એ પણ શુદ્ધ ઘી ગણી શકાય, પણ શુદ્ધ ઘી ગાયનું એ શ્રેષ્ઠ ગણવામાં આવે છે। કારણ એ જે ગાયના ઘીમાં જ્યારે પણ તમે દીવો પ્રગટાવો છો ત્યારે એમાંથી ફોટોન કણ નીકળે છે, જેને આપણે પોઝિટિવ પાવર કહી શકીએ, અથવા એમાંથી જે ગેસીસ નીકળે છે, બધી 5-6 વેરાયટીના ગેસ નીકળે છે, એ ગેસ ટોટલી પોઝિટિવ પાવરવાળા હોય છે। એટલા માટે ઘીનો દીવો શ્રેષ્ઠ ઉત્તમ ગણવામાં આવે છે અને તે પણ ગાયના ઘીનો જ, મિક્સિંગવાળું નહીં અને વેજીટેબલ ઘી તો ક્યારેય પણ નહીં। એક જાતની ફેટ હોય છે, પ્રાણી જ ચરબીથી બનતું હોય છે, એટલે એ મહેરબાની કરીને વેજીટેબલ ઘીનો ઉપયોગ નહીં કરવો, ખાવામાં પણ નહીં કે દીવામાં પણ નહીં, કારણ એમાંથી તમને જે પોઝિટિવ પાવર મળવો જોઈએ એ મળતો નથી। આ એક વાત થઈ તો મંદિર પાસે સવાર સાંજ તમે દીવો પ્રગટાવી શકો છો, બને ત્યાં સુધીને એક તેલનો દીવો અને ઘીનો દીવો પ્રગટાવવાનો, કોઈ પણ દેવ, કારણ કે હા તમારા મંદિરમાં એક દેવી પણ હશે અને એક દેવતા એટલે દેવનો પણ એક ફોટો કે મૂર્તિ કંઈક પણ હશે અને એક માતૃકા એટલે દેવી પણ હશે। આગળ તમે જાઓ તો કે જે દેવીને તમે તેલનો દીવો પ્રગટાવી શકો છો અને દેવ હોય તેને ઘીનો દીવો પ્રગટાવવાનો, તે પણ શુદ્ધ ગાયનો જ, એટલે ઘી કહું ત્યારે શુદ્ધ ગાયનું ઘી સમજી લેવાનું। એટલા માટે આપણે બંને દીવા પ્રગટાવવા જોઈએ। જો તમે કોઈ પણ એક દીવો પ્રગટાવશો તો હવે આજથી જો તમે જાણ્યું છે તેનો ઉપયોગ કરવાની શરૂઆત કરો। જ્યાં સુધી તમે નતા જાણતા ત્યાં સુધી તમે જે કંઈ કરતા હતા એ બધું સારું છે, એ બધું માફ, જાણ્યું એટલે દુઃખ ઊભું થાય, કાં તો નહીં જાણવું, પણ જાણ્યા પછી તમે જો ભૂલ કરો તો યોગ્ય ન ગણાય। એક થઈ ગયો મંદિરનો દીવો, સવાર સાંજ કરી શકો છો, બીજો પન્યારી દીવો થઈ ગયો, ત્રીજો દીવો તમારે પ્રગટાવવો હોય તો તુલસીના કિવારે તુલસીનો નાનો કુંડામાં રાખી શકો છો, અને તમે જો મહારાષ્ટ્રમાં જશો તો ઘર આંગણે તુલસીનો કિયારો હોય છે અને ત્યાં સવાર સાંજ દીવો પ્રગટાવવામાં આવે છે, ત્યાં પણ ગાયનો જ દીવો પ્રગટાવો। પણ આપણે શું કરીએ, એક ગાયનો ઘીનો દીવો પ્રગટાવીને તરત મૂકીને પગે લાગીને ચલતી પકડીએ, એવું નહીં, 2-5 મિનિટ ત્યાં ઊભા રહો, પ્રાર્થના કરો, હે તુલસી માતા તમને અમને જે કંઈ તકલીફ છે એમાંથી નિવારણ આપો, કદાચ કંઈક રોગ હોય તો એના માટે પણ તમે 2-5 મિનિટ ઊભા રહો, લાંબા ઊંડા શ્વાસ લો અને મનોમન પ્રાર્થના કરી લો। કારણ કે તુલસીના પાસે ઊભા રહેવાથી એના પણ 3 ફૂટના એરિયામાં પોઝિટિવ પાવર મળે છે। એવી જ રીતે ગાયનો ઘી તમે દીવો પ્રગટાવો, એના પણ 3 ફૂટના વિસ્તારમાં
પોઝિટિવ પાવર ત્યાં જનરેટ થતો હોય છે, એટલે ત્યાં 2-5 મિનિટ ઊભા રહેવું જોઈએ અને પ્રાર્થના કરવી જોઈએ, તો ત્યાં ડબલ પાવર થઈ ગયો. એક તો ઘીનો દીવો છે એનો પોઝિટિવ પાવર મળશે, પ્લસ તુલસી છે તુલસીનો પણ પોઝિટિવ પાવર મળશે. અને તુલસીના છોડની 3 ફૂટની એરિયામાં એટલે ત્રિજ્યામાં ત્યાં સારામાં સારું વાઇબ્રેશન મળતું હોય છે. ત્યાં કોઈ પણ વાયરસ બેક્ટેરિયા હોય તો મરી જતા હોય છે, એટલે શ્વાસની તકલીફ છે તો અવશ્ય ત્યાં ઊભા રહીને એને પ્રાર્થના કરો. એટલા માટે છે નહીં કે ખાલી દીવો પ્રગટાય અને તુલસી માતા ખુશ થઈ જાય, એવું નથી. ત્યાં 2-5 મિનિટ ઊભા રહેવાની વાત છે. હા, એ પણ સમજી લઈએ. જે આડી વાત છે તેને આપણે જે ચીનમાં 2 પદ્ધતિ બતાવી છે, આપણા શાસ્ત્રમાં પણ પુરુષ તત્વ અને સ્ત્રી તત્વની વાત કરેલી છે, હોટ અને કોલ્ડની વાત કરેલી છે, અથવા ફાધર અને મધર એનર્જીની જે વાત કરી છે એ જ આ દીવામાં પણ છે. આડી વાત કરો છો એ સ્ત્રી તત્વ ગણી શકાય, અને જ્યારે તમે ઊભી વાત કરો છો એ પુરુષ તત્વ ગણી શકાય. એટલે શિવ અને શક્તિની જે વાત કરો છો એ આ જ વસ્તુ છે. ઊભી વાતનો દીવો એ શિવ એટલે કે તમને પોઝિટિવ પાવર મળે છે. બંને પાવરની જરૂર છે, નેગેટિવ પાવર ખરાબ છે એવું નથી. શિવ અને શક્તિ વગર ચાલે નહીં, સ્ત્રી અને પુરુષ બંને જરૂરી છે. એટલા માટે જ આપણે શિવજીએ કયું સ્વરૂપ બતાવ્યું, અર્ધ નારેશ્વર, એ એટલા માટે સ્વરૂપ એમને ધારણ કર્યું કે શિવ શક્તિ બરાબર છે 50-50 બરાબર. તો તમે આડી વાતનો જ્યારે દીવો પ્રગટાવવામાં આવે છે એ યિન તત્વ કહી શકો છો, અથવા એ નેગેટિવ પાવરની વાત કરી શકો, અથવા શક્તિની વાત કરી શકો, અથવા તો સ્ત્રી તત્વની વાત કરી શકો છો. અને જ્યારે ઊભી વાતનો તમે દીવો પ્રગટાવો છો તો એ થઈ ગયો તમારા માટે પોઝિટિવ, અથવા શિવ તત્વ ગણી શકો છો, પુરુષ તત્વ ગણી શકો છો. હમણાં વાત કરીએ એ રીતે દિવાળીની રાત્રે ગમે તે તેલ કે ઘી ન વાપરતા, હા મંદિરમાં ઘરમાં જે વાપરો છે તમને સમજાય એ રીતના જ કરવાનું, તેલ અને ઘી બેવ કરવાના. અને દીવો પ્રગટાવો છો તો એ કોળિયું હોય અથવા તો જે આપણે તાંબાનું જે દીવી કહીએ એ ડાયરેક્ટ જમીન ઉપર ન મૂકવું જોઈએ, એનો પણ એક નિયમ છે. પાટલો રાખવો જોઈએ અને પાટલાની ઉપર એ દીવા મૂકવા જોઈએ, અથવા તો જમીન જ છે પાટલા જેવું નથી, લાકડાનો પાટલો હોય એ નથી, તો તમારે શું કરવાનું, 2 દાણા ચોખા મૂકો અને પછી ત્યાં દીવો કે દીવડી મૂકવી જોઈએ, ડાયરેક્ટ જમીન ઉપર નહીં, એ આસન ગણાય. 2 દાણા ચોખા મૂકે આસન ગણાય, એના પર તમે બિરાજમાન કરો, નહીં તો પૃથ્વીને પણ એનો ભાર લાગે. આપણે શું કરે છે, દીવો પ્રગટાવી દીધો મૂકી દીધા, પણ એવું ના કરતા 2 દાણા ચોખ્ખા મૂકો પછી મૂકો, જો એનું રિઝલ્ટ તમને અનેક ગણું મળશે. એટલે જે વસ્તુ કરો ભાવથી કરો. તમે આસન ઉપર બેઠા છો કે નહીં, તો દીવો અગ્નિ સ્વરૂપ, અગ્નિનારાયણ છે એ સ્વરૂપ, નાનું સ્વરૂપ છે. હવે અગ્નિનારાયણને તમે એ ભાવ સાથે કંઈક 2 દાણા ચોખ્ખા મૂકો અને પછી એને બિરાજમાન કરો, અથવા પાટલો મૂકો એના પર મૂકો તો ચાલે બરાબર. તો આ રીતના કરવું જોઈએ, તો આ શુદ્ધ ભાવના સાથે કરો તો એનું તમને 100% રિઝલ્ટ મળશે. અને દિવાળી ના, તમે જ્યારે પેલું મૂકો છો પોઝિટિવ પાવરની જરૂર વધારે આપણને પડે છે. રોજ રોજ કરો, તેલનો દીવો કરો તેમાં પણ ઊભી વાટ જ કરો, અથવા તેલનો દીવો પ્રકાર તેમાં તમે આડી વાત કરી શકો છો, અને ઘીનો દીવો પ્રકાર તેમાં હંમેશા ઊભી વાટ જ કરવી. ઘીનો દીવો ઊભી વાટવાલો જ, ઊભી બેઠા એટલે ઘીનો દીવો શિવ થઈ ગયો, પોઝિટિવ પાવર થઈ ગયો, અને તેલનો દીવો એમાં આડી વાટ મૂકી દો એટલે તમને શક્તિ થઈ ગઈ. જી રોજ તેલમાં આડી વાટ, ક્લિયર. અને દિવાળીના ટાઈમમાં તમારે દિવેલ વાપરવું જોઈએ. કેમ? દિવેલ દિવાળીની જે રાત છે ત્યારે સૂર્ય તુલામાં હોય છે અને અમાસના દિવસે જ દિવાળી આવે છે, ત્યારે વધુમાં વધુ અંધકાર હોય છે, અને અંધકારને દૂર કરવા માટે, કારણ કે દીવડા તમારે વધારે પ્રગટાવવાના છે, દિવેલ છે ગાઢું છે, સારી રીતે એ દીવો પ્રગટશે અને વધુ સમય ચાલશે. અને દિવેલમાં એક બીજી તાકાત છે, તમને ખ્યાલ હોય તો આપણા જે દાદા દાદી જે કંઈ આંખમાં આંજણ બનાવતા હતા
એ કહેતા હતા, કયું બનાવતા હતા? દિવેલમાંથી. અને કહેવત છે મને યાદ નથી, નો 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 નો, દિવેલ ઘી નહીં. અને કહેવાય છે દિવાળીની અમાસનું બનાવેલું કાજળ જે આજે તે કોઈ દિવસ ગાંજ્યો ન જાય. એટલે ચૌદસની પણ વાત કરી, કારણ કે બંને છે, કાળી ચૌદસ આગલે દિવસે છે. બિલકુલ બિલકુલ બરાબર ને. હા, પછી એમાં શું છે, દિવેલનો પ્રગટાવો આવતો હતો, એના પર કોઈ પણ વસ્તુ મૂકવામાં આવે, આડત કરવામાં આવે, એટલે દીવો થાય ને ત્યાંનું કાજળ તૈયાર થાય. અને એ દિવેલ જ, અને એ કાજળ તમે આંજો તો તમારી આંખો મસ્ત થાય, મોટી થાય, આમ ચમકદાર થાય. હવે આજે ડૉક્ટર લોકો પણ ના પાડે છે, કારણ આપણે ગમે તે રીતે બનાવીએ છીએ. આપણે જે સાચી મેથડથી આપણે જ ભૂલી ગયા છીએ. કહેવતો એમનેમ નથી પડી, દરેક કહેવતની પાછળ કંઈક મહત્ત્વ છે. બિલકુલ સાચી વાત, પણ શુદ્ધતા હોવી જોઈએ, કારણ કે આંખો બહુ જ તમારી કિંમતી છે. એ ગમે તેવું હોય ને તમારા હાથ ગમે તેવા ને તમે લગાડો ને કંઈ ઇન્ફેક્શન લાગે તો નુકસાન થાય. તો નાના બાળકને એટલા માટે ના પાડવામાં આવે, કારણ કે આપણી નિષ્કાળજી છે, હાથ ધોયેલા બરાબર નથી, કાજળ આપણે ગમે તે રીતે બનાવેલું છે, એટલા માટે. એ કેરોસીનનો દીવડો પકડાય અને પછી એનું આંસન કરે તો કયું છે? મહેરબાની કરીને આપણે એવું બધું કશું કરું, પણ શુદ્ધ દીવે. અને એટલા માટે જ આમ તો આપણે જોવા જઈએ તો દિવાળીના ધનતેરસથી દીવડા પ્રગટાવીએ છીએ, બરાબર છે? તો આ કાળી ચૌદસ અને દિવાળીના વખતનું જે આંજણ બનાવેલું હોય અને આંજી શકો છો, બરાબર છે? હવે કોઈ પ્રશ્ન હોય તો તમે મને પૂછી શકો છો. તો આટલું તમને દીવા વિશે મને લાગે છે ઘણું થઈ ગયું, બરાબર?